સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગત મધ્યરાત્રિએ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેથી તરત જ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગતરોજ સોમવારે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. એવામાં ગત મધરાત્રિએ પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મધરાત્રિએ આવેલા તસ્કરોએ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે મંદિરમાં ચોરીની જાણ થતાં ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં બે શખ્સો મંદિરમાં પ્રવેશીને ચોરી કરતા નજરે ચડ્યા હતા. તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. વિશ્વનું સૌથી મોટા પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે. 1351 કિલોનું મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને તે પહેલાં જ મધરાત્રિએ મંદિરમાં ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. સામે આવેલા આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને બાદમાં મંદિરમાં ફરીને ચોરીની ઘટનાને 20 મિનિટમાં જ અંજામ આપે છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે 3 તારીખ બેસે છે, રવિવારના 2 વાગ્યે, શનિવારની રાતના એટલે રવિવાર થાય છે, રવિવારે 2 વાગ્યે અંદર ચોર પાછળની એન્ટ્રી કરી અને રાધાસ્વામી જે અમારું વિશ્વકર્મા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેસ્કા ડિસમિસ લાવીને ખોલી 20 મિનિટની અંદર આ 6 ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે. કમસે કમ અંદાજિત રકમ 25-30 હજારથી પણ વધારે હોવી જોઈએ. કેવું લાગ્યું તમને? આ જે સાવીઓ બનાવે છે, દાઢી છે, મહાત્મા જેવો દેખાય, પણ પંજાબી હોઈ શકે, કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે, પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાણા, કારણ કે બેગ એની સાથે હતી, બેગ સાથે લઈને આવેલા. પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે, એફઆઈઆર કરો તો આ જલ્દી પકડે, કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે. કમસે કમ દર વર્ષની અંદર 2 વાર તો થાય જ છે, એટલે 5 વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી. આપણી કરતાં મને એમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે, કારણ કે ચોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે. પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.